પાટણથી રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા, જ્યાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલનો પક્ષ સામે આંશિક નારાજગી જોવા મળી અને તે ઓપરેશન લોટસની પાઇપલાઇનમાં આવી શકે છે. જો કોંગ્રેસ પક્ષ અને મોવડી મંડળ નહીં જાગે તો પાટણમાં ચોક્કસપણે નવા જૂની થઈ શકે છે. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલે સંકલ્પ કર્યો હતો કે લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવી છે, તો આ લીડથી જીતવા માટે ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ ચિરાગ પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. અગાઉ આપના ધારાસભ્ય ભૂપત ભાયણી પણ રાજીનામું આપી ચૂક્યા છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. અને ઓપરેશન લોટસ ડિસેમ્બરના અંત સુધી કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આ તબક્કો ચાલશે. તે બાદ જાન્યુઆરીમાં ઓપરેશન લોટસનો બીજો તબક્કો શરૂ થશે, જેમાં વિપક્ષના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, પૂર્વ સભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સંસદ સભ્યોને ભાજપમાં ભેળવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જાન્યુઆરીમાં અંત સુધીમાં આ તબક્કો પણ પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતના રાજકારણમાં છેલ્લા 2 દિવસથી જે ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે એમાં કોંગ્રેસના ધારાસભ્ય ગઈકાલે જે ખંભાથી તાળું મારી અને કોંગ્રેસને તાળું મારી અને સીધા ભાજપમાં ગયા છે એને લઈને ક્યાંક ને ક્યાંક હજુ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પાઇપલાઇનમાં છે લોટસ કમળના. અને એમાં એક આગવું નામ કહી શકાય એવું કિરીટભાઈ પટેલ જે પાટણના એક્ટિવ ધારાસભ્ય છે એમને પણ છેલ્લા કેટલાક દિવસથી ટાર્ગેટ કરવામાં આવી જાય. ત્યારે મારી સાથે અત્યારે હાલ કિરીટભાઈ જે પાટણના ધારાસભ્ય છે એ જે એકચ્યુઅલી એવું હોય છે કે ભાજપમાં જો આવી સ્થિતિ સર્જાય તો ડેમેજ કંટ્રોલ કરવા માટે તૈયાર થાય, પણ કોંગ્રેસમાં અત્યારે હાલ નથી આવી સ્થિતિ. એને લઈને કિરીટભાઈ પાસે આપણે પૂછી લઈએ સીધા. કિરીટભાઈ શું લાગે છે તમને કોંગ્રેસ બાબત? અલકેશભાઈ તમારી વાત બહુ સાચી છે. જે રીતે કોંગ્રેસની અંદરથી ધારાસભ્યો એક એક જતા રહ્યા છે, અગાઉ પણ ધારાસભ્યો પાર્ટી છોડીને ગયા અને હજુ પણ પાર્ટીના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો કે અમારા મોવડી મંડળના સભ્યો એ સિરિયસ નથી. એની જગ્યાએ જો ભાજપ હોત તો તાત્કાલિક મિટિંગો બોલાવી અને એનું ઓપરેશન કર્યું હોત, સર્ચિંગ કર્યું હોત, સર્ચ કર્યું હોત. પરંતુ જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો ધીમે ધીમે પાર્ટી છોડી રહ્યા છે એ બહુ ગંભીર બાબત છે. અને આટલા બધા ધારાસભ્યો પાર્ટી છોડતા હોય ત્યારે પક્ષે પણ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. કેટલીકવાર અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો કે અમારા નેતાઓ એવા નિવેદનો કરે છે કે કચરો સાફ થાય છે, આ બધા નિવેદનો યોગ્ય નથી. આવા નિવેદનો કરવાને બદલે જે પણ લોકો જઈ રહ્યા છે એમની સાથે ચર્ચા કરવી જોઈએ અને હજુ પણ જે ધારાસભ્યો બચ્યા છે એમની સાથે મિટિંગ કરી અને તાત્કાલિક ચર્ચા વિચારણા કરવી જોઈએ. હજુ રાજીનામું આપવાનું વિચાર્યું જ નથી તો પછી ભવિષ્યનું પ્લાનિંગનું શું વિચારવાનું હોય? ઓકે, ચોક્કસ રાજકારણ છે, રાજકારણમાં ક્યારે શું થઈ શકે છે એનું કંઈ નક્કી હોતું નથી. સવારે જ્યારે કોંગ્રેસમાં હોય, બપોરે આપમાં, સાંજે ભાજપમાં જતા રહે છે એવું નક્કી જે અત્યારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એને લઈને ક્યાંક ને ક્યાંક હવે આ એક હવે ટાર્ગેટ ઉપર કિરીટભાઈ પટેલ પાટણના ધારાસભ્ય આવ્યા છે, કારણ કે ખૂબ જ એક્ટિવ બોલકણા અને લોકોના પ્રશ્નોની રજૂઆત વિધાનસભામાં કરે એવા છે, એટલે એમને ક્યાંક ને ક્યાંક દબાવવા માટે અથવા તો એમને એમના ભાજપ પોતાના પડખે લઈને લોકસભાની તૈયારીઓના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં કંઈક અણધાર્યું થાય તો નવાઈ નહીં. અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ.